हेलो फ्रेंड्स, आवी गया। ओके, चलो तो आज तो आपणे एक जादू जेवी प्रवृत्ति करवाना छे। तमने बधाने खूब ज मजा आवशे। तो चलो तमे बधा रेडी? हाँ, चलो हूँ पण तमने जादू बतावा माटे रेडी छूं। तो चलो बधा ध्यान थी जोजो। हाँ, तो जुओ आ शुं छे खबर? तमने नथी खबर ने? तो आ छे लो चुंबक छे। हवे आ लो चुंबक छे ने, तो लो चुंबक साथे कई कई वस्तु આકર્ષાઈને એના સાથે ચોંટી જાય છે તે આપણે જોઈએ। તો જુઓ, અહીં આપણે ડીશની અંદર તાંકડી મૂકી છે। હવે એ તાંકડીની પાસે આપણે લો ચુંબક લઈ જઈશું અને જોઈશું કે તે તાંકડી લો ચુંબક સાથે જુઓ શું થાય છે। ચોંટી ગઈ બધી તાંકડી લો ચુંબક પાસે આવી ગઈ ને। હા, જુઓ કેવો સરસ જાદુ। જુઓ હવે આપણે ડીશમાં આ શું મૂક્યું છે? આપણે નખ કાપીએ ને, એ નેલ કટર છે। હવે એ નેલ કટરની પાસે હું લોહ ચુંબક લાવું છું। જોજો હા શું થાય છે। જો નેલ કટર પણ લોહ ચુંબક સાથે ચોટી ગયું છે। જુઓ હવે આપણે ડીશમાં ખીલી મૂકી છે। હવે ખીલીની પાસે આપણે લો ચુંબક લાવીશું। તો જુઓ ખીલી પણ લો ચુંબકની સાથે ચોટી ગઈ। હવે આ શું છે ડીશમાં? સેફ્ટી પિન છે। હવે આ સેફ્ટી પિન ની પાસે હું લો ચુંબક લાવું છું। જુઓ સેફ્ટી પિન પણ લો ચુંબકની સાથે ચોટી ગઈ છે। તો જુઓ અહીં આપણે પહેલા તાંકડી લીધી હતી, પછી નેલ કટર લીધું હતું, ખીલી લીધી હતી અને સેફ્ટી પિન લીધી હતી। આ દરેક વસ્તુ લો ચુંબકની સાથે ચોટી ગયું હતું, ખરું ને? તો હવે આ દરેક વસ્તુ કેમ લો ચુંબકની સાથે ચોટી ગયું હતું? કેમ કે એ બધી વસ્તુ લોખંડની હતી। પછી પતરાની વસ્તુ હોય ને, તે પણ લોહ ચુંબકની સાથે ચોટી જાય છે। જુઓ હવે આ શું છે ખબર તમને? મેગ્નેટ છે। તમારા કોકના ઘરમાં પણ હશે, તમે રમો છો ને મેગ્નેટ સાથે। તો જુઓ હવે આ મેગ્નેટ પણ લોહ ચુંબકની જેમ લોખંડની વસ્તુ અને પતરાની વસ્તુ આકર્ષી લે છે। તો ચાલો જુઓ। તો જુઓ અહીં મેં ફરી તાંકડી, સેફ્ટી પિન અને માથામાં આપણે પિન નાખીએ છીએ ને, એ પિન અહીંયા મૂકી છે। તો આપણે મેગ્નેટ ત્યાં લઈ જશું અને જોઈશું શું થાય છે। જોજો હા બધા, જુઓ મેગ્નેટ આપણે એમની પાસે લઈ જઈએ છીએ, એટલે મેગ્નેટની સાથે પતરાની વસ્તુ અને લોખંડની વસ્તુ ચોટી જાય છે। જુઓ હવે આ દરેક વસ્તુ મેગ્નેટ સાથે આકર્ષાઈને ચોટી ગઈ ને। હવે જુઓ અહીં મેં ડીશમાં ફેવિસ્ટિક, પેન્સિલ અને રબર એ રીતે મેં ત્રણ વસ્તુ મૂકી છે। હવે આ ત્રણ વસ્તુ લોહ ચુંબક સાથે શું થાય છે તે આપણે જોઈએ। જુઓ આ રબરની પાસે હું લોહ ચુંબક લઈ ગઈ। હવે લોહ ચુંબક ની સાથે રબર ચોંટે છે? નથી ચોંટતું ને? હવે પેન્સિલ પાસે લઈ જાઉં છું। જુઓ પેન્સિલ પાસે લોહ ચુંબક લઈ ગઈ, તો પણ તે પેન્સિલ ચોંટતી નથી। હવે આપણે ફેવિસ્ટિક પાસે લઈ જઈશું। જુઓ ફેવિસ્ટિક પણ લોહ ચુંબક સાથે ચોંટતી નથી। તો બાર મિત્રો, આ રબર, પેન્સિલ અને ફેવિસ્ટિક એ કેમ લોહ ચુંબક સાથે નથી ચોંટતું? તો જુઓ રબરની વસ્તુ, લાકડાની વસ્તુ, પ્લાસ્ટિકની વસ્તુ જેવી કેટલીક વસ્તુઓ લોહ ચુંબક કે મેગ્નેટ સાથે ચોંટતી નથી। ફક્ત એમની સાથે પતળાની કે લોખંડની વસ્તુ હોય તે જ આકર્ષાઈને એમની સાથે ચોંટી જાય છે। જુઓ બાળ મિત્રો, હવે હું તમને અહીં એક જાદુ બતાવું છું। તો જોજો
આ ડીશની અંદર શું છે? છોકરીઓ માથામાં પિન નાખે ને તે છે. હવે હું એની નીચે જોજો શું કરું છું. હવે પિન એની જાતે જાતે ગોળ ગોળ ફરે છે, છે ને? ફરે છે ને, દેખાય છે ને તમને જાદુ? જો જો જો, ગોળ ગોળ ફરે પિન એની જાતે. એ કેમ ફરે છે બોલો જોઈએ. તો જુઓ, હવે આ ડીશની નીચે શું હતું ખબર? લોહચુંબક હતું. એટલે ડીશની અંદર પિન મૂકી હતી એ પતરાની હતી, એટલે લોહચુંબક સાથે પતરું આકર્ષાઈને ચોંટી જાય ને, એટલે પિન ગોળ ગોળ ફરતી હતી. હવે બાર મિત્રો, હું બીજું પણ કંઈક તમારા માટે લાવી છું. જુઓ, એ આ મારા હાથમાં છે. તમારે જોવું છે? બધાએ જોવું છે ને? તો ચાલો હું તમને બતાવીશ. જુઓ તો આ ડીશની અંદર આપણે શું મૂક્યું છે? હોકા યંત્ર છે. શું છે? હોકા યંત્ર છે. એ આપણને શું કામમાં આવે છે ખબર? આપણે એના દ્વારા દિશા જાણી શકીએ છીએ. આપણી જે ચાર દિશાઓ છે ને, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, એ આપણે જે દિશાઓ છે ને એમાં આપણને આ હોકા યંત્ર ઉત્તર દિશા બતાવે છે. તમને બધાને આ પ્રવૃત્તિ જોવાની ગમી ને? હા, તો તમારા ઘરમાં પણ લોહ ચુંબક કે મેગ્નેટ એવું હોય ને તો ક્યારેક તમે રમત રમતા હશો, ખરું ને? તો ફરી પાછા તમે આ વિડીયો જોઈને એ રીતે રમત રમજો. અને પેલું જે મેં હોકા યંત્ર બતાવ્યું ને, એ હોકા યંત્ર પણ જો તમારા ઘરમાં હોય ને તો તમે આ રીતે મમ્મી પપ્પા સાથે બેસીને જાણી શકો છો. તો બધા આ પ્રવૃત્તિ કરશો ને? હા, ચાલો હવે આપણે ફરી પાછા મળીશું.